हाय फ्रेंड्स, स्टैंडर्ड 7 इंग्लिश एम पार्ट 2 नी अंदर अपने एक्टिविटी 5 एक स्टोरी छे स्माइल इन द मिरर एनो पार्ट 1 छे। विद्यार्थी मित्रों, अँ जी तमने स्टोरी बोर्ड वर्क करेली छे एमां जे लाल पेन थी हाईलाइट करेला छे ए स्पेलिंग तमने पीडीएफ द्वारा आगळ मोकलेला छे, तो दरेके ए स्पेलिंग नी प्रिपेरेशन करवानी छे। આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્ટોરીનું ટ્રાન્સલેશન, એક્ટિવિટી 5 સ્માઇલ ઇન ધ મિરર। સ્માઇલ એટલે કે હસવું અને મિરર એટલે અરીસો, અરીસામાં હાસ્ય। તો આપણે જોઈએ ફર્સ્ટ પેરેગ્રાફ છે આપણો, ઇટ વોઝ 11th April 2011, એટલે કે 11 એપ્રિલ 2011નો દિવસ હતો। ગુજરાતી દરેકે ધ્યાનથી સાંભળવાનું છે, કારણ કે દરેકે પોતાની નોટમાં એનું દરેક પેરેગ્રાફનું ગુજરાતી લખવાનું છે, એટલા માટે ખાસ ફરીથી જોઈએ। ઇટ વોઝ 11th April 2011, 11 એપ્રિલ 2011નો દિવસ હતો। ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th બર્થડે, તે તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો। હર ફાધર ગિફ્ટ હર અ બ્યુટિફુલ બાઇસિકલ, ગિફ્ટ એટલે ભેટ, બ્યુટિફુલ એટલે સુંદર અને બાઇસિકલ એટલે સાયકલ, તેના પિતાએ તેને સુંદર સાયકલ ભેટ આપી હતી। તમને પણ તમારા બર્થડે ઉપર તમારા પપ્પા કંઈક ને કંઈક ગિફ્ટ કરતા જ હોય છે, એમાં તેજસ્વીની એટલે કે તેના પિતાએ તેને સુંદર સાયકલ ગિફ્ટ ભેટ આપી હતી। ઇટ વોઝ અ યુનિક બાઇક, યુનિકનો અર્થ થાય અજોડ, એટલે કે અજોડ એટલે એના જેવું બીજું કંઈ છે નહીં, અહીંયા યુનિક એટલે અજોડ, એના જેવી બીજી કોઈ સાયકલ છે નહીં, તે અજોડ બાઇક હતું। બ્લુ ઇન કલર, વાદળી રંગમાં, અ સોફ્ટ સીટ, સોફ્ટ એટલે નરમ અથવા તો પોચી, પોચી સીટ, અ લિટલ બેલ, લિટલ એટલે નાનો અને બેલ એટલે ઘંટડી, નાની ઘંટડી, એન્ડ અ રિયર વ્યૂ મિરર, એટલે કે પાછળનું વ્યૂ એટલે કે દ્રશ્ય, અને મિરર એટલે અરીસો, પાછળનું દ્રશ્ય બતાવતો અરીસો। ફરીથી જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઇટ વોઝ 11th April 2011, 11 એપ્રિલ 2011નો દિવસ હતો। ઇટ વોઝ અ તેજસ્વીનીઝ 12th બર્થડે, તે તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો। હર ફાધર ગિફ્ટ હર અ બ્યુટિફુલ બાઇસિકલ, તેના પિતાએ તેને સુંદર સાયકલ ભેટ આપી હતી। ઇટ વોઝ અ યુનિક બાઇક, તે અજોડ બાઇક હતું। બ્લુ ઇન કલર, વાદળી રંગમાં, અ સોફ્ટ સીટ, નરમ સીટ, અ લિટલ બેલ, નાની ઘંટડી, એન્ડ અ રિયર વ્યૂ મિરર, અને પાછળનું દ્રશ્ય બતાવતો અરીસો। આ થયો ફર્સ્ટ પેરેગ્રાફ। નેક્સ્ટ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, વેન તેજસ્વીની સો હર બાઇસિકલ, વેન એટલે જ્યારે, ત્યારે જ્યારે તેજસ્વીનીએ તેની સાયકલ જોઈ, સો એટલે જો, જ્યારે તેજસ્વીનીએ તેની સાયકલ જોઈ, સી સેઈડ, તેણે કહ્યું, આપણે પણ જ્યારે કંઈક જોતા હોય ત્યારે આપણા મોઢામાંથી કોઈ શબ્દ સરી પડતો હોય જેવી ઘટના જેવું પરિસ્થિતિ પ્રમાણે, તો જ્યારે તેજસ્વીનીએ તેની સાયકલ જોઈ, સી સેઈડ, તેણે કહ્યું, વાવ, કારણ કે સાયકલ એટલી સરસ હતી એટલે એને તરત એના મોઢામાંથી નીકળી પડ્યું વાવ। સી ફેલ્ટ પ્રાઉડ, તેને ગર્વની લાગણી થઈ, ગર્વ એટલે એને ખૂબ ખુશ થઈ ગઈ તે। સી પ્લેસ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ, લેફ્ટ એટલે ડાબું, ડાબા પેડલ પર તેણે તેનો પગ મૂક્યો, એન્ડ યેલ્ડ, અને બૂમ પાડી, યેલ્ડ એટલે બૂમ પાડવી, હિયર આઈ ગો, હું તો આ ચાલી, ઉ સાયકલ ચલાવતા એનો એવો અવાજ આવેલો છે। આગળ જોઈએ, સી મૂવ ફાસ્ટર એન્ડ ફાસ્ટર, મૂવ એટલે કે ફરવું, તે ખૂબ જ ઝડપથી અથવા તો વધારે ઝડપથી ફરી રહી હતી। સી વેન્ટ ટુ ધ રિવર બેન્ક, તે નદી કિનારા ઉપર ગઈ। સી એન્જોય રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ, તેણે ખરબચડા રસ્તા ઉપર સાયકલની સવારીની મજા માણી। ફરીથી જોઈએ સેકન્ડ પેરેગ્રાફ, વેન તેજસ્વીની સો હર બાઇસિકલ,
જ્યારે તેજસ્વિનીએ તેની સાયકલ જોઈ સી સેડ વાવ ત્યારે તેણે કહ્યું વાવ સી ફેલ્ટ પ્રાઉડ તેણે ગર્વની લાગણી થઈ સી પ્લેસ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ એન્ડ યેલ્ડ તેણે તેનો પગ ડાબા પેડલ પર મૂક્યો અને બૂમ પાડી હિયર આઈ ગો હું તો આ ચાલી સી મૂવ ફાસ્ટર એન્ડ ફાસ્ટર તે વધારે ઝડપથી ફરવા લાગી સી વેન્ટ ટુ ધ રિવર બેન્ક તે નદી કિનારે ગઈ સી એન્જોય રાઇડિંગ ધ બાઇસિકલ ઓન રફ પાથ રફ એટલે ખરબચડા રસ્તા ઉપર સાયકલ જે જમ્પિંગ થતી હોય એટલે તેણે ખરબચડા રસ્તા ઉપર સાયકલની સવારીની મજા માણી તો આ થયા બે પેરેગ્રાફ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ ટોપ એટલે વધારેમાં વધારે અધિકતમ ઝડપની વાત કરવામાં આવી છે તેણે અધિકતમ ઝડપથી સાયકલની સવારી કરી દેન પછી સી નોટિસ એટલે એનું ધ્યાન જવું અ રેડ બટન નિયર ધ બેલ પછી તેનું ધ્યાન લાલ બટન નજીકની ઘંટડી તરફ ગયું પછી તેનું ધ્યાન જે ઘંટડી પાસે લાલ બટન હતું તેના પર ગયું વોટ વોઝ ધેટ તે શું હતું સી પુશ ધ બટન પુશ એટલે દબાવવું તેણે બટન દબાવ્યું લો એન્ડ બિહોલ જુઓ તો ખરા આશ્ચર્યજનક એક શબ્દ છે ફરીથી જોઈએ વિદ્યાર્થી મિત્રો સી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ તેની અધિકતમ ઝડપથી સાયકલની સવારી કરી રહી હતી દેન પછી સી નોટિસ અ રેડ બટન નિયર ધ બેલ પછી તેનું ધ્યાન ઘંટડી પાસેના લાલ બટન પર ગયું વોટ વોઝ ધેટ તે શું હતું સી પુશ ધ બટન એણે બટનને દબાવ્યું અને કંઈક આશ્ચર્ય થાય એવું થયું એટલે એને કહ્યું લો એન્ડ બી હોલ જુઓ તો ખરા જોઈએ આગળ નેક્સ્ટ પેરેગ્રાફ દેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ રિયર એટલે પાછળનું પૈડું છે એની વાત કરેલી છે પાછળના પૈડા પરથી એક મોટો પંખો બહાર આવ્યો ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ એટલે ગોળ ગોળ ફરવું પંખાએ ગોળ ગોળ ફરવાનું શરૂ કર્યું અને પંખામાંથી કેવો અવાજ આવ્યો વિદ્યાર્થી મિત્રો વૃમ વૃમ આગળ જોઈએ ફરીથી ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ પંખાએ ગોળ ગોળ ફરવાનું શરૂ કર્યું વૃમ વૃમ ઇટ થ્રિલ્ડ તેજસ્વિની આ જોઈને તેજસ્વિની ખૂબ જ ઉત્તેજિત થઈ ગઈ ખૂબ જ રોમાંચક થઈ ગઈ સી પેડલ્ડ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ સ્ટ્રેન્થ એટલે એની જેટલી તાકાત હતી ફૂલ એટલે પૂરી તાકાતથી તેણે સાયકલના પેડલ માર્યા ફરીથી જોઈએ દેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ પાછળના પૈડા પરથી એક મોટો પંખો બહાર આવ્યો ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ પંખાએ ગોળ ગોળ ફરવાનું શરૂ કર્યું રૂમ રૂમ ઇટ થ્રિલ્ડ તેજસ્વીની તેનાથી તેજસ્વીની ઉત્તેજિત થઈ ગઈ સી પેડલ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ તેણે પૂરી તાકાત વડે સાયકલના પેડલ માર્યા જોઈએ આગળ એન્ડ વોટ અ મિરેકલ મિરેકલ એટલે ચમત્કાર અને શું ચમત્કાર થયો ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ આ રોઝ એ ભૂતકાળ છે રાઈઝનું ઊંચું થવું એટલે કે અને શું ચમત્કાર થયો બાઇકનું આગળનું ફ્રન્ટ એટલે આગળનું પૈડું મેદાનમાંથી રોઝ એટલે ઊંચું થયું એન્ડ ધેન ધ રિયર વન અને પછી પાછળનું પણ પહેલાં આગળનું પૈડું ઊંચું થયું અને પછી પાછળનું ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાવ હવે બાઇક શું કરી રહ્યું હતું ઉડી રહ્યું હતું ફ્લાય એટલે ઉડવું હવે બાઇક ઉડી રહ્યું હતું સી પેડલ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ 3, 4, 5, 50 મીટર્સ તેણે ખૂબ જ ઝડપથી પેડલ માર્યા અને સાયકલ ઉપર 3, 4, 5 અને 50 મીટર જેટલી ઉપર ગઈ ફરીથી જોઈએ એન્ડ વોટ અ મિરેકલ
અને શું ચમત્કાર થયો. ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. બાઇકનું આગળનું પૈડું મેદાનમાંથી ઊંચું થયું. એન્ડ ધેન ધ રિયર વન, અને પછી પાછળનું. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાઉ, બાઇક હવે ઉડી રહ્યું હતું. સી પેડલ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ 3, 4, 5, 50 meters. તેણે ખૂબ જ ઝડપથી પેડલ માર્યા અને સાયકલ ઉપર 3, 4, 5 and 50 meters જેટલી ઉપર ગઈ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. જોઈએ આગળ પેરેગ્રાફ પાર્ટ 1. સી વોઝ થ્રિલ્ડ, તે ઉત્તેજિત થઈ ગઈ. નાવ સી વોઝ ફ્લાઇંગ ઓવર ધ રિવર, રિવર એટલે નદી, અને ફ્લાય એટલે ઉડી રહી છે. હવે તે નદી ઉપર ઉડી રહી હતી. સી લુક ડાઉન, ડાઉન એટલે નીચે જોવું. તેણે નીચે જોયું. ઓ અરે, ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર, એમ પૂછે છે કે શું નદીમાં પતંગ છે. એને ઉપરથી એવું દેખાઈ રહ્યું છે કે નદીની અંદર શું છે, પતંગ છે, એવો પ્રશ્ન થયો. એને જાતે જ એને જાતે જ જવાબ મળેલો છે. ઇટ વોઝ અ બોટ, તે હોડી હતી. સી ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ, તેણે તેનું હેન્ડલ તેના ગામ તરફ વાળ્યું. ટર્ન એટલે વાળવું. સી સો હર સ્કૂલ, તેણે તેની સ્કૂલ જોઈ. ઓ નો, અરે ના, દેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રી ઓન ધ રૂફ. મેની એટલે કે ઘણા, અને લીવ્સ એટલે પાંદડા, ટ્રી એટલે ઝાડ, અને રૂફ એટલે છાપરું. દેર આર સો મેની લીવ્સ ઓફ ધ ટ્રી ઓન ધ રૂફ, તેણે છાપરા પર ઝાડના ઘણા બધા પાંદડા જોયા. આઈ વિલ ક્લીન ડેમ ટુમોરો, ટુમોરો એટલે આવતીકાલે. એ જાતે જ કહે છે કે હું આવતીકાલે તેને સાફ કરીશ. સી થોટ, તેણે વિચાર્યું, એને એવું વિચાર્યું કે હું તેને આવતીકાલે સાફ કરીશ. વોટ એલ્સ કુડ સી સી ફ્રોમ ધેર, તે ત્યાંથી બીજું શું શું જોઈ શકી હશે. ફરીથી જોઈએ વિદ્યાર્થી મિત્રો. સી વોઝ થ્રિલ્ડ, તેણીની ઉત્તેજિત થઈ ગઈ. નાવ સી વોઝ ફ્લાઇંગ ઓવર ધ રિવર, હવે તે નદી ઉપર ઉડી રહી હતી. સી લુક ડાઉન, તેણે નીચે તરફ જોયું. ઓ અરે, ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર, શું નદીમાં પતંગ છે. ઇટ વોઝ અ બોટ, તે હોડી હતી. સી ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ, તેણે તેનું હેન્ડલ તેના ગામ તરફ વાળ્યું. સી સો હર સ્કૂલ, તેણે તેની સ્કૂલ જોઈ, તેણે તેની શાળા જોઈ. ઓ નો, અરે ના, દેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રી ઓન ધ રૂફ, છાપરા ઉપર વૃક્ષના ઘણા બધા પાંદડા હતા. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો, સી થોટ, તેણે વિચાર્યું કે હું તેને આવતીકાલે સાફ કરીશ. વોટ એલ્સ કુડ સી સી ફ્રોમ ધેર, તે ત્યાંથી બીજું શું શું જોઈ શકી હશે. આ થયો પાર્ટ 1. હવે આપણે આગળ સ્માઇલ ઇન ધ મિરર, એનો પાર્ટ 2 આપેલો છે, એ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નાવ સી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ, હવે તે ખેતરો અને મેદાનો ઉપર હતી. ગ્રીન ફિલ્ડ, લીલા મેદાનો. સી વોઝ એન્જોઈંગ ધ બ્યુટીફુલ વ્યૂ, તે સુંદર દ્રશ્યોની મજા માણી રહી હતી. એન્ડ ધેન સી નોટિસ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે, વે એટલે રસ્તો, અને ફ્લોક એટલે ટોળું, પક્ષીઓનું ટોળું છે. પછી ધેન એટલે કે પછી, પછી તેનું ધ્યાન તેના રસ્તા પર રહેલા પક્ષીઓના ટોળા પર ગયું. સી એપ્લાય ધ બ્રેક્સ, એપ્લાય એટલે મારવું કે લગાવવું. તેણે બ્રેક લગાવી. ધ ફેન સ્ટોપ, પંખો બંધ થઈ ગયો. એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન, અને બાઇક નીચે આવવાનું શરૂ થયું. તેજસ્વીની ક્લોઝ હર આઈઝ, તેજસ્વીનીએ તેની આંખો બંધ કરી. એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી, અને હેલ્ડ એટલે પકડવું, અને હેન્ડલને ટાઇટલી એટલે કે મજબૂતાઈથી પકડ્યું.
बट विथिन सेकंड अने थोड़ीक ज क्षण में धड़म धड़म एवो अवाज आव्यो. सी क्राइड आउट ओ मा, तेने बूम पाड़ी ओ मा. फरीथी जोईए विद्यार्थी मित्रों पार्ट टू नू. नाउ सी वॉज ओवर द फार्म्स एंड फील्ड. हवे ते खेतरो अने मैदान पर हती. ग्रीन फील्ड एटले के लीला मैदानों. सी वॉज एन्जॉइंग द ब्यूटिफुल व्यू. ते सुंदर दृश्यनों मजा माणी रही हती. एंड देन अने पछी सी नोटिस अ फ्लॉक ऑफ बर्ड्स ऑन हर वे. पछी तेनु ध्यान तेना रस्ता पर रहेला पक्षीओना टोळा पर गयु. सी एप्लाई द ब्रेक्स. तेने ब्रेक लगावी. द फैन स्टॉप. पंखो बंद थई गयो. एंड द बाइक स्टार्टेड कमिंग डाउन. अने बाइक नीचे आववानुं शरू थयुं. तेजस्विनी क्लोज हर आईज. तेजस्विनीए तेनी आँखों बंद करी एंड हेल्ड द हैंडल टाइटली. अने हैंडल ने मजबूताईथी पकड्यू. बट विथिन सेकंड धड़म. पण थोड़ीक ज वारमां धड़म एवो अवाज आव्यो. सी क्राइड आउट. तेणे मोटेथी बूम पाड़ी ओ मा. नेक्स्ट जोईए આગળ પેરેગ્રાફ. सी ओपन हर आईज. तेणे तेनी आँखों ने खोली. ओ माय गॉड. ओ मारा भगवान. इट वॉज अ ड्रीम. ते तो स्वप्न हतुं. सी गॉट अप. ते उठी. वॉश हर फेस. तेनो चेहरो धोयो. एंड लुक इन टू द मिरर. अने अरीसानी अंदर जोयू. इट वॉज अ ड्रीम दिस टाइम. आ समय एक स्वप्न हतुं. बट इट विल नॉट बी अ ड्रीम फॉर एवर. फॉर एवर एटले हमेशना माटे. पण ते हमेशना माटे स्वप्न रहेशे नहीं. सी प्रोमिस हर सेल्फ. प्रोमिस एटले के खातरी आपवी. अने हर सेल्फ एटले एने पोतानी जातने तेनी जातने खातरी आपी. आई विल मेक अ बाइक लाइक दीस. हूँ आना जेवुं ज बाइक बनावीश. एंड फ्लाय ओवर माय विलेज. अने मारा गाम पर उड़ाड़ीश. सी स्माइल एट हर सेल्फ इन द मिरर. तेने अरीसानी अंदर पोतानी जात सामे जोईने हसी. फरीथी आ लास्ट पेरेग्राफनुं आपणे भाषांतर जोईए. सी ओपन हर आईज. तेने तेनी आँखों खोली. ओ माय गॉड. अरे मारा भगवान. इट वॉज अ ड्रीम. ते स्वप्न हतुं. सी गॉट अप. ते उठी. वॉश हर फेस. तेनो चेहरो धोयो. एंड लुक इन टू द मिरर. अने अरीसानी अंदर जोयू. इट वॉज अ ड्रीम दिस टाइम. आ समय ते एक स्वप्न हतुं. बट इट विल नॉट बी अ ड्रीम फॉर एवर. पण ते हमेशना माटे स्वप्न रहेशे नहीं. सी प्रोमिस हर सेल्फ. तेणे तेणी जातने खातरी आपी. आई विल मेक अ बाइक लाइक दीस. हूँ आना जेवुं ज बाइक बनावीश. एंड फ्लाय ओवर माय विलेज. अने मारा गाम उपर उड़ाड़ीश. सी स्माइल एट हर सेल्फ इन द मिरर. तेणे तेनी जात सामे अरीसानी अंदर हास्य कर्युं. आ गया पार्ट वन अने पार्ट टूना बंने पेरेग्राफनुं आपणे ट्रांसलेशन जोयुं. दरेके पेरेग्राफ इंग्लिशमां लखी अने एनुं गुजराती ट्रांसलेशन नोटमां लखवानुं छे.